નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. મહીસાગર જિલ્લાના વહીવટીતંત્ર તેમજ નગરપાલિકા વિજિલન્સ ટીમ દ્વારા ફરી એક દુકાન સીલ કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. માંગરોળમાં ડોક્ટર બાબાસાહેબની 130મી જન્મ જયંતિની સાદગી રીતે કરાઈ ઉજવણી. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પ્રયત્નોને રાજ્ય સરકારે કર્યા સાકાર. ખેડૂતોને મળશે બારે માસ સિંચાઈના પાણી. દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શરદી, ખાંસી, ચક્કર આવવા, હાથ પગ તૂટવા, આંખો દુખવી જેવા દર્દીઓની ગામે ગામ મોટી સંખ્યામાં થઈ રહ્યો છે વધારો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાતા વેન્ટિલેટરે આખરે ખાનગી હોસ્પિટલમાં મોકલાતા હોવાના અહેવાલો. કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાના વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્ટેચ્યુના કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પ્રાંતિજનગરમાં રહેતા સિંધી સમાજના ભાઈ બહેનો દ્વારા ચેટીચાંદ પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. હવે અમદાવાદમાં કારમાં બેઠા બેઠા આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકશો. વલસાડમાં પુત્રીની નજર સામે જ પત્નીએ પ્રેમી સાથે મરી કરી પતિની હત્યા, થઈ ધરપકડ. રેમડેસિવિર બાદ હવે સુરતમાં પ્લાઝમાની અછત સાથે કારાબજાર કરતા હોવાની બૂમ. યોગી આદિત્યનાથનો આદેશ, ગુજરાતથી તરત મંગાવો 25,000 રેમડેસિવિર ઇન્જેક્શન. કોરોનાના કેસ વધતા એએમસીનો નિર્ણય, ખાનગી હોસ્પિટલમાં 20% બેડ રિઝર્વ રાખવા પડશે. અમદાવાદના રાણીપમાં 2 માળનું મકાન ધરાશાયી, 1નું મોત, 3 ઘાયલ. અમદાવાદમાં મૃતકના દાગીના ચોરનાર વોર્ડ બોય ઝડપાયો. સુરતમાં 14 દિવસના નવજાત માસૂમનું કોરોનાથી મોત. લાંબા સમય સુધી કોરોનાની ઝપેટમાં રહેશે દુનિયા, WHO. CBSE ધોરણ 10ની પરીક્ષાઓ રદ, ધોરણ 12ની પરીક્ષા મોકૂફ. યુપીના સીએમ યોગી આદિત્યનાથ કોરોના સંક્રમિત. આંબેડકર જયંતિ, પીએમ મોદીએ બાબા સાહેબને કર્યા વંદન. 2-3 સપ્તાહ લોકડાઉન પર વિચાર કરે સરકાર, હાઈકોર્ટ. યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ કોરોના પોઝિટિવ. તો સુપરફાસ્ટ સમાચાર અહીંયા સમાપ્ત કરીશું. અન્ય સમાચાર જોવા માટે જોતા રહો ZS TV.